રુદ્રાક્ષ પરમ પવિત્ર છે વળી તે શિવને અત્યંત પ્રિય છે તેના દર્શન સ્પર્શ પાપ હરનાર અને એના જપ કરવાથી સગડા પાપોને હરનાર મનાય છે હે ઋષિ પહેલાં ભગવાન શિવે લોકોનું કલ્યાણ કરવા માટે પાર્વતી પાર્વતીદેવીને રુદ્રાક્ષનો મહિમા કયો હતો તે હું તમને કહું છું શિવજી બોલ્યા હે શિવે મહેશ્વરી તમારા પરના અત્યંત ભેદભાવ લઈને લોકોના પર ઉપકાર કરવા માટે રુદ્રાક્ષનો મહિમા કહું છું બહુ જ સમય પહેલાંની વાત છે એક વખત સંયમ પાડીને હું હજારો દેવતાય વર્ષ સુધી કષ્ટદાયક તપ કરતો રહ્યો એક દિવસ મારું મન થાક્યું હોય તેવું મને લાગ્યું ત્યારે હે મહેશ્વરી લોકોનું હિત કરનાર હું સ્વતંત્ર પરમેશ્વર હોવાથી લીલાથી મેં નેત્ર ઉગાડ્યા અને તે સાથે જ નેત્રમાંથી ખર કરતા જળના બે બિંદુ સરી પડ્યા તે બિંદુઓમાંથી રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા ભક્તો પર અનુગ્રહ કરવાને કારણે પામેલા તે રુદ્રાક્ષ વિષ્ણુ ભક્તોને તથા ચારે વર્ણના લોકોને મે આપ્યા સગડા પાપોને હરનર અને શિવને અતિ પ્રિય એ ઉત્તમ રુદ્રાક્ષનો ગૌટ દેશમાં તથા મથુરા અયોધ્યા લંકા મલયાચલ સયદ્રી કાશી તેમજ બીજા દેશોમાં પણ તેની ઉત્પત્તિ કરાવી હે મહેશ્વરી ભક્તોના હિત માટે હવે હું તેનું ફળ કહું છું જે રુદ્રાક્ષ ચણોઠી જેટલો સાવ નાનો હોય તે સર્વ પુરુષાર્થનું ફળ આપે છે રુદ્રાક્ષ જેમ નાનો તેમ વધારે ફળ આપે છે જે રુદ્રાક્ષ બોરના જેટલો હોય તે સુખ સૌભાગ્યનું ફળ આપે છે અને જે આંબળાના ફળ જેટલો હોય તે મનુષ્યના સગડા પાપોને નાશ કરે છે વિદ્વાન પુરુષે ચણોથી જેટલા નાના રુદ્રાક્ષને ઘણો જ કલ્યાણકારી ગણ્યો છે એક એક મોટો રુદ્રાક્ષ કરતા એક એક નાનો રુદ્રાક્ષ દસ ગણું ફળ આપનાર કયો છે લોકમાં કલ્યાણકારી ફળ આપનાર રુદ્રાક્ષની માળા સિવાય અન્ય કોઈ માળા કે વસ્તુ નથી હે દેવી ગોળ ચીકણા મજબૂત મોટા કાંટાવાળા ઉપસેલા નાના નાના દાણાવાળા રુદ્રાક્ષો પવિત્ર હોય કામના ભોગ તથા મોક્ષને આપનારા છે જે રુદ્રાક્ષ ક્રીડાઓ જીવ જંતુઓથી ખવાયને દૂષિત થયા હોય તૂટેલા હોય કાંટા વિનાના હોય તેમજ વ્રણવાળાને આકારમાં ગોળ ન હોય તેમને સૂજનોય તજવા જે રુદ્રાક્ષમાં સરળતાથી દોરો ભરાવી શકાય તેવા આપોઆપ છિદ્રવાળા હોય તે ઉત્તમ ગણાય છે પરંતુ જે રુદ્રાક્ષ મનુષ્યના પ્રયત્ની છેદ પાડ્યો હોય તે મધ્યમ છે રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યના ઘોર પાપો નાશ થાય છે જે મનુષ્ય અગિયારસો રુદ્રાક્ષને ધારણ કરે છે તે મનુષ્ય રુદ્ર સ્વરૂપ બને છે અને તે ધારણ કરવાનું શ્રેષ્ઠ ફળ મળે છે તે સેંકડો વર્ષ સુધીમાં પણ કરી શકાતું નથી શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્ય સાડા પાંચસો રુદ્રાક્ષનો મુગટ બનાવી તે ધારણ કરવો ત્રણસો ને આઠ રુદ્રાક્ષની ત્રણ શેરો બનાવી તે જનો રૂપે પહેરવી તે ઉપરાંત ત્રણ રુદ્રાક્ષ મસ્તકના શિખામાં છ છ રુદ્રાક્ષ બંને કાનોમાં એકસો એક રુદ્રાક્ષ કંઠમાં અગિયાર અગિયાર રુદ્રાક્ષ જનોઈમાં અને પાંચ રુદ્રાક્ષ બે હાથમાં અને બે રુદ્રાક્ષ કોણી પર તથા અગિયાર અગિયાર રુદ્રાક્ષ બે કાંડા પર ધારણ કરવા વળી ત્રણ રુદ્રાક્ષ જનોઈમાં અને પાંચ રુદ્રાક્ષ કેડ પર ધારણ કરવા આટલી સંખ્યામાં રુદ્રાક્ષ ધારણ કરીને ધ્યાનમાં બેઠેલા ભક્તને શિવ સ્વરૂપ દર્શન કરવાથી સર્વ પાપોથી મુક્ત થવાય છે આમ કુલ અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ મેં તમને કહ્યું પરંતુ ધારો કેટલા રુદ્રાક્ષ ન મળે તો શું થાય તે માટે બીજા પ્રકાર કહું છું એક રુદ્રાક્ષ શિખામાં ત્રીસ મસ્તક પર ગળામાં પચાસ રુદ્રાક્ષ સોળસો રુદ્રાક્ષ બાહુ પર કાંડામાં બાર બે ખભા પર પાંચસો રુદ્રાક્ષ ધારણ કરવા તેમજ એકસો આઠ રુદ્રાક્ષની માળા કે જનોએ બનાવી ધારણ કરવી આ પ્રકારે હજાર રુદ્રાક્ષ અંક પર ધારણ કરી ઉત્તમ વ્રત કરનાર મનુષ્ય રુદ્ર જેવો ગણાય છે તેમજ એક શિખામાં ચાળીસ માથામાં ગળામાં બત્રીસ છાતી પર એકસો આઠ એક એક કાનમાં બાહુ પર સોળ સોળ અને ચોવીસ ચોવીસ રુદ્રાક્ષ હાથ પર ધારણ કરનાર પણ શ્રેષ્ઠ શિવભક્ત ગણાતો હોવાથી વંદન કરવા યોગ્ય છે હે ઋષિઓ બુદ્ધિમાન પુરુષે મસ્તક પર ઈશાને મંત્રથી કાનમાં તત્પુરુષ મંત્રથી ગળામાં અને હૃદયમાં અન્નરેણ મંત્રથી બે હાથોમાં અપોવર બીચ મંત્રથી અને પેટ પર વામદેવ મંત્રથી રુદ્રાક્ષની માળા ભક્તિથી ધારણ કરી અથવા ઓમ નમ શિવાય એ મૂળ મંત્રથી બધા રુદ્રાક્ષ ધારણ કરવા જે શિવભક્ત રુદ્રાક્ષ ધારણ કર્યું હોય તેણે મધ માં લસણ ડુંગળી ગાજર ગુંદા વગેરે આહાર લેવોની હે પાર્વતી બ્રાહ્મણોએ ધોળા રુદ્રાક્ષ ક્ષત્રિય લાલ રુદ્રાક્ષ વૈશ્ય પીળા રુદ્રાક્ષ અને શુદ્રોએ શ્યામ રંગના રુદ્રક્ષ નિત્ય ઉલ્લાસથી ધારણ કરવા એ વેદોક્ત માર્ગ છે પુણ્યશાળી હોય તે જ રુદ્રાક્ષ ધારણ કરે છે બ્રહ્મચારી વાનપ્રસ્થ ગ્રહસ અને સંન્યાસી પણ રુદ્રાક્ષ નિયમિત ધારણ કરવો જોઈએ કે કેમ કે આ રુદ્રાક્ષ ધારણ ઘણા પુણ્યથી મળે છે પોતાનું કલ્યાણ ઈચ્છનારા મનુષ્યએ આમળા જેવડા મોટા અથવા અતિશય નાના રુદ્રાક્ષ ધારણ કરવા પરંતુ જેમાં કીડા પડેલા હોય અથવા કીડીઓ દૂષિત કરેલા હોય કાંટા ન હોય બગડેલા હોય અને દોરો પરાવવા માટે કુદરતી છિદ્ર ન હોય એવા રુદ્રાક્ષ પોતાનું મંગળ ઇચ્છનારા મનુષ્ય કદી ધારણ કરવો નહીં છેવટે ચણોઠી જેવડો રુદ્રાક્ષ પણ ભાવિકે નિત્ય ધારણ કરવો જ જોઈએ સૂક્ષ્મ રુદ્રાક્ષ શ્રેષ્ઠ મનાયો છે સર્વ આશ્રમવાળાને સર્વ વર્ણના પુરુષ તેમજ સ્ત્રીઓ અને સૂત્રોને પણ ભગવાન શિવની આજ્ઞાથી રુદ્રાક્ષ નિરંતર ધારણ કરવો પરંતુ યોગીઓ અને સંન્યાસીઓ પ્રણો મંત્રથી ધારણ કરવો જે સર્વકાળે રુદ્રાક્ષ ધારણ કરેલા રાખે છે તે સગળા પાપોથી મુક્તિ મેળવે છે જે શ્રદ્ધાળુઓ ત્રિપુણ જટા અને રુદ્રાક્ષ ધારણ કરે તેઓ યમલોકમાં જતા નથી યમરાજાએ પણ પોતાના દૂતોને આજ્ઞા આપેલી છે કે જેઓ ત્રિપુણ કરતા હોય રુદ્રાક્ષ ધારણ કરતા હોય અને સદા પંચાક્ષર મંત્રનો જપ કરતા હોય તે મનુષ્ય તમારે પૂજવા યોગ્ય છે માટે તેમને યમલોકમાં લાવવાની હે પાર્વતી મેં રુદ્રાક્ષ ધારણનો મહિમા ફળસિત કયો ભોગ અને મોક્ષ બંને આપના રુદ્રાક્ષ અનેક પ્રકારના કહેલા છે તેના ભેદ હવે હું કહું છું તે સાંભળો એક મુખવાળા રુદ્રાક્ષ તે સાક્ષાત શિવ સ્વરૂપ હોય તે ભોગ અને મોક્ષરૂપ ફળ આપનારા છે તેની પૂજા કરનાર સર્વ કષ્ટ ઉપદ્રવ સાત થઈ સર્વકામનાઓ પૂરી થાય બે મુખવાળા રુદ્રાક્ષ દેવદેવેશ્વર કહેવાય છે તે પણ મનવાચિત ફળ આપનારા છે ત્રણ મુખવાળા રુદ્રાક્ષ સર્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે જે રુદ્રાક્ષને ચાર મુખ હોય તે બ્રહ્મરૂપ હોય તેના દર્શન કરવામાં આવે તેને સ્પર્શ કરવામાં આવે તો ભાવિક ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આપે છે પાંચ મુખવાળા રુદ્રાક્ષ કાલાગીન રુદ્ર સ્વરૂપ અને મહાસમર્થ હોવાથી સર્વ કાંઈ કરવામાં સમર્થ અને સર્વને મુક્તિ આપનાર છે છ મુખવાળા રુદ્રાક્ષ કાર્તિકે સ્વરૂપ હોય જમણા હાથે ધારણ કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યા વગેરે ગોર પાપોથી મુક્તિ પામે છે સાત મુખવાળા રુદ્રાક્ષ કામદેવના નામથી પ્રસિદ્ધ છે તેને ધારણ કરનાર દરિદ્ર હોય તો પણ ઐશ્ચર્યની પ્રાપ્તિ થાય આઠ મુખવાળા રુદ્રાક્ષ વશુઓની મૂર્તિ રૂપ છે તેને ધારણ કરનાર પૂર્ણ આયુષ્ય અને સુખ ભોગવી મૃત્યુ બાદ શિવરૂપ થાય છે નવ મુખવાળા રુદ્રાક્ષ ભૈરવ સ્વરૂપ કહેવાય છે તથા કપિલ રૂપ પણ કહેવાય છે વળી તેના અતિષ્ઠાત્રી દેવી મહેશ્વરી દુર્ગા છે એટલે ભક્તોએ પોતાના ડાબા હાથમાં તેને ધારણ કરે છે તે મારા સમાન સર્વેશ્વર બને છે દસ મુખવાળા રુદ્રાક્ષ વિષ્ણુરૂપ હોય તેને ધારણ કરવાથી મનુષ્ય સર્વકામનાઓ ફળીભૂત થાય છે અગિયાર મુખવાળા રુદ્રાક્ષ રુદ્ર સ્વરૂપ હોય તેને ધારણ કરનાર મનુષ્ય સર્વત્ર વિજય મેળવે છે બાર મુખવાળા રુદ્રાક્ષ કેશમાં નિત્ય ધારણ કરનાર મનુષ્ય બાર આદિત્ય સમાન પ્રકાશે તેર મુખવાળા રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે તેને ધારણ કરનાર મનુષ્ય મંગળ તથા સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને ચૌદ મુખવાળા રુદ્રાક્ષ પરમ શિવ સ્વરૂપ હોય તેને મસ્તક પર ધારણ કરવાથી સગડા પાપોને નાશ કરે છે હે હિમાલયની તન્ય રુદ્રાક્ષના ચૌદ પ્રકાર તેના મુખોના ભેદ લઈને કયા હવે તેના મંત્ર કહું છું તે એક ચિતે સાંભળો ઓમ ભ્રીમ નમ ઓમ ક્લીમ નમઃ ઓમ હ્રીં નમ નમ હ્રીં હુ નમ ઓમ હુમ નમ હુ નમ હ્રીં હૃં નમ ભ્રીં નમ નમ કૌ શૌ રો નમ 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 આ ચૌદ મંત્રોથી ભક્તિ તથા વસ્તુ સિદ્ધિ માટે ભાવિકોએ નિંદ્રા અને આળસ્યજી ભક્તિપૂર્વક તે તે રુદ્રાક્ષને ધારણ કરવો જે મનુષ્ય મંત્ર ભણ્યા વિના રુદ્રાક્ષ ધારણ કરે તે નરકવાસી થાય રુદ્રાક્ષની મારા ધારણ કરી હોય તે ભક્ત ડાકીની સાકીની તથા અન્ય ઉપદ્રવી રાક્ષસ પાસે ન ફરકતા દૂર ભાગી જાય છે હે મુનિયો આ પ્રમાણે ભગવાન શિવે દેવી પાર્વતીને રુદ્રાક્ષ ધારણનો મહિમા કયો હતો તે મેં તમને તમારા પ્રશ્નના ઉત્તર રૂપે સંભળાવ્યો જે ભાવિક રુદ્રાક્ષ અને ભસ્મનો ઉપકાર મહિમા નિત્ય સાંભળે છે તે આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી પુત્ર અને પોત્રાદી યુક્ત થઈ ભગવાન શિવને પ્રિય બનીને મોક્ષ પામે છે હે મુનિઓ મેં તમને સર્વ સિદ્ધિઓ દેનારી આ વિધેશ્વર સંહિતા ભક્તિથી કહી છે ભગવાન શિવની આજ્ઞાથી સર્વ સિદ્ધિઓ દેનારી તથા મંતે મોક્ષ આપનારી છે એથી શિવ મહાપુરાણમાં પ્રથમ વિધેશ્વર સંહિતામાં રુદ્રાક્ષ ધારણનો મહિમા મંત્રો સહિત નામનો पच्चिसमो अध्याय सम्पूर्ण ओम नमः शिवाय